गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सातना विज्ञान विषय विडियो लैक्चर में जो प्रथम चैप्टर आपूँ है कि वनस्पति में पोषण, एम आप आगना लैक्चरो में शीखी गया कि वनस्पति पोषण कई रीते मेड़े, कया कया घटकों वनस्पति ने पोषण मेलवा जरूरी है। वनस्पति बे प्रकार पोषण जो है, पोषण आम तो मुख्यत्व बे प्रकार से, एक स्वावलंबी और परावलंबी, जेमा आपणे एवुं पण शीख्या था कि वनस्पति छे मोटा भागे स्वावलंबी पोषण धरावे छे, अने अन्य जे पण कंई सजीव छे, ए पछी प्राणीओ होय, मनुष्य होय के कीटको होय, ए बधा परावलंबी पोषण धरावे छे। परंतु विद्यार्थी मित्रों, आपणे केटलीक वनस्पति एवी पण जोई के जे शुं करे छे अन्य वनस्पति पर, तमे तो मारी मोबाइल स्क्रीन पर आकृति में जोई शकता हशो कि आपणे अमरवेलनी जे चर्चा करी हती એ શું કરે છે, તો કે જે વનસ્પતિ પર થાય છે એનો એ વનસ્પતિમાંથી એ પોષણ મેળવે છે, એ જાતે પોતાનો ખોરાક તૈયાર કરતી નથી, એટલે પરોપજીવી છે, પોતાના જીવનો આધાર બીજા પર રાખે છે અને પરોપજીવી કહેવાય, એટલે અમરવેલ એ પરોપજીવી અથવા તો એના પોતાના ખોરાકનો આધાર બીજી વનસ્પતિ પર રાખે છે, માટે એને પરાવલંબી પણ કહી શકાય, બરાબર છે। તો તમે તમારી મોબાઈલ સ્ક્રીનમાં વિદ્યાર્થી મિત્રો અમરવેલની આકૃતિ જોઈ શકતા હશો, જેને કસકટા કહેવાય છે અંગ્રેજીમાં, તે જે વનસ્પતિ પર હોય એ વનસ્પતિમાંથી પોષણ મેળવે છે, જો આકૃતિ તમે જોઈ શકતા હશો, બરાબર છે મિત્રો। આ જે આકૃતિ અહીંયા આગળ જે આ યલો કલરની અમરવેલ તમને દેખાય છે અને જે લીલા રંગના છે એ પર્ણ છે, એ કયા પર્ણ છે, તો કે જે યજમાન વનસ્પતિ છે એના પર્ણ છે, એની ડાળીઓ ઉપર પ્રકાંડ ઉપર આ અમરવેલ વીંટાયેલી હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જઈએ તો પહેલીને જાણવું છે કે મચ્છર, માંકડ, જૂ, જળો એ પણ આપણા રુધિરનું શોષણ કરે છે, તો શું તે જીવો પણ પરોપજીવી કહેવાય, તો કે હા ચોક્કસ, મચ્છર, માંકડ, માથામાં જૂ થાય, જળો એટલે કે જે તમે ઘણીવાર ગામડે ગયા હશો ક્યાંય તો જોયું હશે કે આપણી જે પ્રાણીઓ હોય છે ગાય ભેંસ, તેમના શરીર ઉપર એક પ્રકારનું એક કીટક બેસે છે અને તે શું કરે છે, લોહી ચૂસે છે, શું કરે છે, લોહી ચૂસે છે, તો એને જડો કહેવામાં આવે છે। પછી મચ્છર તો તમને ખબર છે, માંકડ પણ એ રીતનું પ્રાણી છે, એક નાનું કીટક છે, પ્રાણી તો ન કહેવાય એને, અને જૂ જે આપણા માથામાં થાય છે તો એ પણ શું કરે છે, મનુષ્યનું કે પ્રાણીનું રુધિર શોષે છે, તો એને પણ કેવા કહેવાય, પરોપજીવી। એટલે ટૂંકમાં જે પોતાના જીવનો આધાર બીજા જીવ પર રાખતા હોય એને શું કહેવાય, પરોપજીવી। પોતાનું જીવન ટકાવી રાખવા માટે પોતાના ખોરાકનો આધાર, પોતાનું અસ્તિત્વ જે બીજા વગર શક્ય ના હોય એને પરોપજીવી કહેવાય, ટૂંકમાં કહીએ તો। જેમ કે મચ્છર છે તો મચ્છરો શું કરે છે, લોહી પીને જ રહે છે ને, મચ્છરનું કાર્ય શું, જન્મે એટલે પોષણ ક્યાંથી મેળવે, કે મચ્છર ભાખરી શાક તો ખાતું નથી, કે રોટલી ખાતું હોય, કે દાળ ભાત ખાતું હોય, એવું જોયું તમે ક્યારે વિદ્યાર્થી મિત્રો, ના, મચ્છર શું ખાય પીવે છે, માત્ર મનુષ્યનું લોહી, હવે મનુષ્ય લોહી જ ના પીવા તો મચ્છર જીવી શકે, બોલો, ના જીવી શકે, માટે એ કેવું કહેવાય, પરોપજીવી કહેવાય। હવે આગળ જોઈએ તો તમે એવી વનસ્પતિઓ વિશે પણ સાંભળ્યું હશે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે, એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે, શું આશ્ચર્યજનક નથી, જોવા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એવું કીધું છે કે તમે કેટલીક વનસ્પતિ વિશે સાંભળ્યું છો, પ્રાણીઓ તો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે જ છે, પણ આપણે અહીંયા આગળ ચોપડીમાં શું આપ્યું છે કે વનસ્પતિઓ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, વનસ્પતિઓ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। હવે કેટલીક વનસ્પતિઓ એવી છે, અન્ડરલાઇન કરું છું, જોજો, કે જે કીટકોનો શિકાર તરીકે ઉપયોગ કરે છે, કીટકોનો શિકાર કરે છે અને તેનું પાચન પણ કરે છે, શું આ વાત આશ્ચર્યજનક નથી, તો આશ્ચર્યજનક છે જ ને। આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે, આ જે લીલી આ વનસ્પતિ છે કે જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ કયો રંગ ધરાવે છે, લીલો રંગ ધરાવે છે। આકૃતિ 1.6 દર્શાવેલ વનસ્પતિ જુઓ કે પર્ણ એ કળશ અથવા તો જગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે અને પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી દે છે અને કળશની અંદર વાડ જેવી રચના આવેલી હોય છે કે જેની અંદર કીટક પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાડની અંદર ફસાઈ જાય
છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ અહીંયા આગળ તમને જે બતાવવામાં આવી છે આ પર્ણનો ભાગ છે. જે તમને આકૃતિમાં જો સરળતાથી જોઈ શકતા હશો તમારી ડિસ્પ્લે પર, આ એ વનસ્પતિનું આખું ચિત્ર છે જે મેં ટીક માર્ક કર્યું. હવે એમાંથી આયરો આટલો ભાગ છે, જે આટલો ભાગ એ આપણને અહીં આગળ બાજુમાં દર્શાવેલો છે. હવે આ વનસ્પતિમાં કઈ રીતે કાર્ય થાય છે, તો અહીંયા આગળ જે અંદરનો ભાગ છે, કાળો કાળો ભાગ, આ તમને આકૃતિ મેં ટીક કર્યું છે, ત્યાં આગળ અને અંદરની બાજુ એક ચીકણો પદાર્થ હોય છે. એક શું હોય છે? ચીકણો પદાર્થ હોય છે કે જ્યાં આગળ કીટક હોય છે એ શું થાય છે, એના પ્રત્યે આકર્ષાય છે. કીટક એના પ્રત્યે આકર્ષાય છે, બરાબર. જેવું અહીંયા આગળ કીટક બેસશે એટલે કે અહીંયા આગળ અંદર આવશે, એટલે આયરું આ જે ઢાંકણ તમને દેખાય છે, ઢાંકણ, આ ઢાંકણ, એ ઢાંકણ સીધું અહીંયા આગળથી આમ શું થઈ જશે, બંધ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ ઢાંકણ તરત શું થઈ જશે, બંધ થઈ જશે. અને પછી આ કીટક છે એ ધીમે 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 અહીંયા આગળ અંદર ઉતરી જશે, અને પછી એ કીટકનું આ પર્ણ દ્વારા, આ પર્ણ દ્વારા શું થઈ જશે, પાચન થઈ જશે, પાચન થઈ જશે. સમજાય વિદ્યાર્થી મિત્રો? એટલે આ રીતે આ પર્ણની અંદર શું થાય છે, કીટકનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને એનું શું થાય છે, પાચન પણ થાય છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. તમને એમ થશે કે સાહેબ એનું પાચન કઈ રીતે થાય? જેમ કે મનુષ્યના શરીરમાં તો પાચન અંગો આવેલા હોય, જે આપણા દ્વારા જે ખોરાક ગ્રહણ થાય એનું પાચન થાય. પાચન અંગો જઠર, આંતરડું, મોટું આંતરડું, નાનું આંતરડું, સ્વાદુપિંડ, આ બધા આપણા પાચન અંગો છે. તો આપણા શરીરમાં તો પાચન અંગો આવેલા છે, જેનામાં શું થાય છે, પાચન થાય છે. અને એમાં તો ઉત્સેચકો પણ આપણા શરીરમાં આવેલા છે, પ્રાણીઓના શરીરમાં. પણ વનસ્પતિમાં સાહેબ એવું કઈ રીતે થાય? તો આ પ્રકારની જે વનસ્પતિ હોય છે એમાં કળશ જેવી રચનાની અંદર, આ જે કળશ જેવી રચના આપણે જોઈ એની અંદર શું હોય છે, પાચક ઉત્સેચકો આવેલા હોય છે. એમાં પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે, એટલે કે ફુવારો એક પ્રકારે, સ્ત્રાવ એટલે કે છૂટવું. અને જેનાથી શું થાય છે, કીટકનું પાચન થઈ જાય છે અને કીટકના જે પોષક તત્વો હોય છે એ બધા છૂટા પડે છે અને પર્ણ દ્વારા શોષાઈ જાય છે. આવા કીટકોનો ખોરાક તરીકે અથવા તો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને આવા કીટકનો શું તરીકે, ખોરાક તરીકે અથવા તો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કીટાહારી વનસ્પતિ, બરાબર. આવા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો તમે ખાલી યુટ્યુબમાં આટલો શબ્દ સર્ચ કરશો કે ઇન્સેક્ટિવોરિયસ પ્લાન્ટ, ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ, એ યુટ્યુબમાં એટલો શબ્દ સર્ચ કરશો એટલે તમને બતાવશે કે આવી વનસ્પતિ કઈ રીતે કાર્ય કરે છે, એટલે કે કઈ રીતે પોતાનો ખોરાક મેળવે છે. તો એનો વિડીયો સર્ચ કરીને જોજો અને એની વધુ માહિતી મેળવજો. વધુનો જે આપણે આગળનો અભ્યાસ છે મૃતોપજીવી વિશે આગળના ચેપ્ટરમાં ભણીશું. ધન્યવાદ.